ડેટાબેઝ એ તમને એક્સપોર્ટ કરવાનું સ્ટેપ બતાવી દઉં છું ડેટાબેઝ જો એક્સપોર્ટ કરવા માટે આપણે શું કરવાનું છે સૌથી પહેલાં પીએચવી માય એડબીને આપણે ખોયલું અહીંયા આપણે સાઈડ બાર ઓપન કરવાનું એની અંદર ડીબી ઝીરો ઝીરો ફાઈવ પછી અહીંયા એક્સપોર્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હવે આટલું કરી અને અહીંયા ક્વિક અને ગો આપવાનું છે ગોકર્સ હોય લાયા તમે ફાઈલ્સ કેસે કે ભઈ કઈ જગ્યાએ સેવ કરવી છે એસક્યુએલ ફાઈલ તો હું મારું જે અપલોડ નું ફોલ્ડર છે બરાબર અહીંયા જ હું એક ડેટાબેઝ ડીબી કરીને નામ આપી દઉં છું અહીંયા હું મારી ફાઈલને સેવ કરી લઉં છું તો ડીબી 00 હા અહીંયા ડેટાબેઝ ની ફાઈલ સેવ થઈ ગઈ મારી અબે તમાર સપોઝ કે તમારા લેપટોપ માં ઇમ્પોર્ટ કરું છે તો કેવી રીતના થાશે એ બતાઈ દો હવે સમજી લે હું પહેલા છે ને ડેટાબેઝ ડિલીટ કર નાખો ડિલીટ કરવા માટે તમારે જો અહીંયા લોકલ હોસ્ટ પી એચ આઈ મે એડમિન આટલું લખો ને એટલે અહીંયા છે ને લિસ્ટ ઓફ તમને ડેટાબેઝ ઉપર ક્લિક કરસ એટલે અહીં લિસ્ટ ઓફ બધા ડેટાબેઝ આવી ગયા ઓકે હવે આમાંથી ટીવી 005 હું ડિલીટ કરું છું તો આને સિલેક્ટ કરો માં અહીંથી આપું છું ડ્રોપ એટલે આ ડેટાબેઝ મારો ડિલીટ થઈ ગયો ક્લિયર નેક્સ્ટ હું શું કરું છું તો કે ડેટાબેઝ ક્લિયર થઈ ગયા પછી હવે સમજી લે મારી પાસે એસક્યુએલ ફાઇલ અવેલેબલ છે મેં તમને લેક્ચર માટેની સપોઝ કે આમાંથી ડીબી ફાઇલ આપી છે તો નામ લખેલું શું છે ડીબી ઝીરો ઝીરો ફાઇવ તો પહેલાં અહીંયા ડેટાબેઝ ક્રિએટ કરી લેવાનો ડીબી ઝીરો ઝીરો ફાઇવ પછી અહીંયા આપણે ઇમ્પોર્ટ ઓપ્શન ઉપર જવાનો છે ચૂઝ ફાઇલ ચૂઝ ફાઇલમાંથી આપણે કઈ જગ્યાએ છે તો કે મેં અહીંયા ડીબી ફોલ્ડરમાં છે તો એ ફોલ્ડર હું સિલેક્ટ કરું અને અહીંયા એ આપણે એસક્યુએલ ફાઇલ સિલેક્ટ કરી લીધી ઓકે ધેન આફ્ટર આપણે અહીંયા ગો ગો કરશો એટલે આ ડીબી ઝીરો ઝીરો ફાઇવ ની અંદર બધા ટેબલ્સ તમારા ક્રિએટ થઈ જશે જો અહીંયા રજિસ્ટર નામનું ટેબલ આવી ગયું બધા રેકોર્ડ્સ એની અંદર આવી ગયા ખ્યાલ એવું આખું આટલી વસ્તુ થઈ ગયા હવે આપણે ગૂગલ ડ્રાઈવની અંદર બધું એક્ઝામ્પલ તમને શેર કરી દઉં છું ક્લિયર આટલું હા ઓકે